ઉપલેટા પંથકમાં ગત ચોમાસા દરમિયાન મોજ નદીની દિવાલ ધરાશયી થઈ હતી, ત્યારબાદ અહીંથી પસાર થવામાં ખેડૂતોને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દિવાલના સમારકામ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં થતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપલેટા પંથકમાં ગત વર્ષ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને મોજ નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ગોંડલ સ્ટેટના સમયની મોજ નદીની દિવાલ ધરાશાયી થઈ હતી. સ્મશાન ભૂમિથી મોજ નદી તરફ જતા રસ્તા પર આ દિવાલ ધરાશાયી થઈ હતી, જેના સમારકામ અંગે અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. મારું નામ વસુએ રાહુલ છે. મારી આમાં કાંઠે જમીન આવેલી છે. આ તમે જોઈ રહ્યા છો કે સ્મશાનની સામે પાછળની ભાગની દિવાલ છે. આ 4 મહિના પહેલા આવેલી નદીને કારણે આ દિવાલ પડી ગયેલી હતી, પરંતુ તંત્ર ધ્યાનમાં નથી લેતું કે આ રાંગ કરવી જોઈ, માટે અવારનવાર એવા બનાવો બને છે. અને હવે આ બનાવો અટકાવવા આ તાત્કાલિક ધોરણે રાંગનું કામ ચાલુ કરે, અને જ્યાં સીસી રોડ પાસ થઈ ગયેલો છે એનો કામ ચાલુ નથી કરતા, તો અમારી એવી નમ્ર અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરે. જય હિન્દ. જય હિન્દ. જય ભારત. મારું નામ છે મનીષભાઈ બચુભાઈ વસોયા. મારી અહીંયા ભાદરકાંઠે જમીન આવેલી છે. અમારો પ્રશ્ન એ છે કે અમે રાત દિવસ, અમારે રાતના પારી હોય દિવસનો હોય, અહીંથી અવરો જવરો છે. કોઈ ગઈઢું માણસ, નાનું છોકરું, મોડીલ, બધાને અવરો જવરો અહીંથી જ છે. આ આપણી ગોંડલ બાપુ ગોંડલ એસ્ટેટનું નાક કહેવાય છે દિવાલ. આ હળંગે હળંગ જે દિવાલ પ્લાસ્ટર કર્યું છે, આગળ જતા બધી સારવાર કરી છે, છતાં આ દિવાલ પડી ગઈ. આજે કેટલા ટાઈમ થયો, ચોમાસું ગયું, અને લગભગ 3 થી 4 મહિના થયા, કોઈ ધ્યાન નથી દેતું. અહીંથી હમણાં અત્યારનો જ ટાઈમ છે. આ ભાઈને બોલાવ્યા, એ પહેલાંની જ વાત છે કે ભાઈ પડતા પડતા રહી ગયા. તો આ ધોળે દિવસે જો બપોરે આવું બનતું હોય તો રાતના અમારી શું હાલત થતી હોય છે. એ સિવાયનું કોઈ ગઈઠું માણા આ તે નીણ પૂરો લઈને જતા હોય, અમને અપાર તકલીફ છે. અમારી ખાટલી એટલી વિનંતી છે કે તમે સિટીની અંદર, શહેરની અંદર રોડ રસ્તામાં એટલું ધ્યાન દો છો, તો અમે તો તમને આટલી આપણું ગોંડલ બાપુનું નાક કહેવાય એ દિવાલ કરવાનું કહે છે. તો અમારા બધા ખેડૂત તરફથી એટલી વિનંતી કરવામાં આવે છે કે અમારામાં આટલું ધ્યાન દો. અને સ્મશાનના ગેટથી આપણે ચેકડેમના ખૂણા સુધી આરસીસી રોડ બનાવવાની વાત 4 વખતથી અમને ખેડૂતોને કહેવામાં આવી છે, કોઈ ધ્યાન નથી દેતું. તો અમારી બધાની નમ્ર અપીલ અને વિનંતી છે કે અમારી માંગે પૂરી કરો, અમારામાં થોડુંક ધ્યાન દો ખેડૂતમાં. બસ જય હિન્દ, જય ભારત. મારું નામ ખેમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજે આપણે જે જે જગ્યાએ ભેગા થયા છે એ અત્યારે ઉપલેટાનું જે નાક સમાન દિવાલ, આપણે જે ગોંડલ સ્ટેટ વખતે જે દિવાલ હતી એ આજે જે ધસમતા જે નદીના પૂર આવેલા છે ચોમાસાની અંદર, એ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. હવે તમે જોઈ રહ્યા છો કે ઉપલેટાની જે ગોંડલ વખતની જે દિવાલ બનાવેલી હતી અને આજે જે દિવાલ પડી છે એનો અલગ કારણો છે કે આની અંદર જે લીજની અંદર રહેતી હાલતી હતી અને એને અંદર જે લોડિંગ આવતા હતા એના હિસાબે દિવાલ જરાક તિરાડો પડી ગઈ, અને જે ચોમાસાની અંદર જે પાણી અતિશય આવેલું એના હિસાબે જે દિવાલ સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે. હવે આ નાશ થઈ ગયા પછી જે ખેડૂતો તે તકલીફ ભોગી રહ્યા છે, જેવા કે રાતના અંધારામાં ખેતરે પાણી વાવા જતા હોય અને ખેડૂતોને ધ્યાન ન આવતા હોય, સીધો નદી અંદર ખાપી જાય છે, તો ખેડૂતોને આકસ્મિક ઈજા થાય છે. અને અત્યારે પણ દિવસે તમે જોઈ રહ્યા છો કે જે રીતે ખેડૂતો ભૂલચૂકને હિસાબે સ્ટેરિંગ ગુમાવે તો સીધા નદીમાં જાય છે. તો અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે જે અત્યારે આપણે જે દિવાલનું કામ છે અધૂરું એ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના હિતમાં આવે છે, તો તાત્કાલિક ધોરણે નદી તાત્કાલિક ધોરણે આને રિપેર કરે. અને અમે આજે જે સૂત્રોચ્ચાર બોલાવીને અમારો જે રોષ વ્યક્ત કર્યો છે એ નગરપાલિકાના પ્રમુખ અને જે ચીફ ઓફિસરે ધ્યાનમાં દોરે અને જે લોકો આને તાત્કાલિક ધોરણે રિપેર કરે એવી અમારી માંગણી અને લાગણી. બીજા નંબરમાં કે જે આ દિવાલ બની જાય પછી જે નગરપાલિકા અંદર ઠરાવ પસાર થયો છે કે કબ્રસ્તાનથી માંડીને નદી સુધી જે સીસી રોડ બનાવવાનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરે એવી અમારી માંગણી ખેડૂતોની છે. આ દિવાલ ધરાશાયી થઈ હોવાને કારણે ખેડૂતોને પોતાના ખેતરે આવવા જવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે, તો વાહન ચાલકો પણ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. ત્યારે વહેલી તકે દિવાલનું સમારકામ કરવા માંગ ઉઠી છે. દિવાલ રિપેર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.